गुड मॉर्निंग ऑल ऑफ यू। आज नो सब्जेक्ट इंग्लिश। आज आप लेसन 5 बर्ड्स, बर्ड्स एटले पक्षी, तेना विषे आगळ अभ्यास करीशू। आपणे थोड़ा आगळ स्पेलिंगो सीखी गया। टीचरे तमने इंग्लिश में स्पेलिंगो लखता शीखवाड्युं हतुं। केटली वार? 5 वार लखवानुं अने साथे साथे बोलवानुं। આપણે આગળ 6 સ્પેલિંગો શીખી ગયા હતા, હવે આગળ શીખીએ। જુઓ, ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર। તો તમારે પહેલાં આ રીતે અર્થ, સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે બોલવાનું અને પછી અહીંયા લખવાનું। ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર। આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું। જો ફરીથી, કેટલી વાર? 5 વાર। ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર। આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું। તમારે ઇંગ્લિશની નોટમાં આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું, જેથી કરીને તમને સ્પેલિંગો સરળતાથી યાદ રહે। હવે આપણે આગળનું સ્પેલિંગ જોઈશું। પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ। પોપટ, જુઓ, પી એ આર ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ। તમારે આ રીતે સ્પેલિંગ તમારી નોટમાં લખતું જવાનું અને બોલતું જવાનું। હવે આપણે આગળનું સ્પેલિંગ જોઈએ। શેનું છે સ્પેલિંગ? ઈગલ। ઈગલ એટલે ગરુડ। તો જુઓ, ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ। કેવી રીતના લખવાનું ને બોલવાનું? ઈ એ જી એલ ઈ, ઈગલ એટલે ગરુડ। આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું। કેટલી વાર? 5 વાર। હવે આગળ, એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું। આસાનું સ્પેલિંગ છે બગલાનું, એસ ટી ઓ આર કે, સ્ટોક એટલે બગલું। આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું। હવે વિદ્યાર્થી મિત્રો, આ થોડો લાંબો સ્પેલિંગ છે, તો આ તમારે થોડો ધીમે ધીમેથી આવડશે, એટલે તમારે આ સ્પેલિંગ થોડીક વધારવાર મહેનત કરીને વાંચવાનો। જુઓ, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી, સ્પેરો એટલે ચકલી। આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું। જો તમને આ થોડો લાંબો સ્પેલિંગ છે, એટલે તમે ભલે તમારી નોટમાં 5 વાર લખો, પણ તમારી પાસે કોઈ રફ નોટ હોય તો એમાં ફરીથી 5 વાર લખવાનો અને આ રીતે બોલવાનું, એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો એટલે ચકલી। આ સ્પેલિંગ તમારે 5 વાર લખવાનો। હવે આગળનું સ્પેલિંગ, હવે શાનું સ્પેલિંગ છે? પીકોક। પીકોક એટલે મોર। આ પણ થોડો લાંબો સ્પેલિંગ છે, પી ઈ એ સી ઓ સી કે, પીકોક
એટલે મોર. આ રીતે તમારે લખતું જવાનું. ચલો ફરીથી, પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. તો તમારે તમારી ઇંગ્લિશની નોટમાં આ બધા સ્પેલિંગો 5 વાર લખવાના, પણ કેવી રીતના બોલી બોલીને, સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર સાથે. કેવી રીતના? પી એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. આ રીતે તમારે જેમ હું બોલી બોલીને લખું છું ને, એમ તમારે પણ બોલી બોલીને ઇંગ્લિશની નોટમાં 5 વાર લખવાના. બાય.